કોરોનાની ત્રીજી લહેર યથાવત જોવા મળી રહી છે ત્યારે કોરોનાના કેસો કુદકેને ભૂસકે વધી રહ્યા છે જે અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવી રહ્યા છે ત્યારે ચાણસ્મા વિધાનસભાના પૂર્વ મંત્રી તેમજ ધારાસભ્ય એવા દિલીપ ઠાકોર દ્વારા પોતાના મત વિસ્તારમાં લડવા પીએચસી તેમજ ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિલીપજી ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલ જિલ્લા પંચાયતના અધ્યક્ષ દીપમાલાબેન પટેલ ભાવિનભાઈ પટેલ બક્ષીપંચ મોરચાના વિનયસિંહ ઝાલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાટણ જિલ્લાની પ્રજાને અને કોઈ પણ જાતના ઓક્સિજનની મુસીબત ન પડે એના માટે વિવિધ આયોજનોની મેચિંગ કરીને ચાણસ્માના ધારાસભ્ય તરીકે અમે ચાણસ્માને લડવાની અંદર 60 લાખ રૂપિયા બંને પ્લાન્ટોમાં આપ્યા તાલુકા પંચાયતની ગ્રાન્ટ પણ આપી જિલ્લા પંચાયત કલેક્ટરો બધાની મેચિંગ ગ્રાન્ટ કરીને લગભગ એક ઓક્સિજન પ્લાન્ટ માટે 1 કરોડ 18 લાખ જેવી આયોજન કરીને આપણે આજે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી રહ્યા આ ઓક્સિજન પ્લાન્ટથી 50 પેશન્ટોને આપણે ઘર આંગણે જ ઓક્સિજનની સારવાર આપી શકશું જિલ્લા મથકે દરેકને ના જવું પડે એ આશયથી આપણે ઓક્સિજન પ્લાન્ટો સ્થાપવા જઈ રહ્યા છે ગઈકાલે શંકેશ્વર અને સમીનો પણ આપણે ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણ કર્યો આજે સવારે લડવાની અંદર પણ કર્યો આજે અત્યારે ચાણસ્મામાં કરી રહ્યા છીએ અને અહીંયા જ પછી હરિદની અંદર પણ આપણે ઓક્સિજન પ્લાન્ટ આપણે લોકોને માટે સમર્પિત કરી રહ્યા છીએ એટલે લગભગ મારી વિધાનસભાની અંદર 5 ઓક્સિજન પ્લાન્ટ આજે પૂરેપૂરા કાર્યરત કરવામાં આવશે।